હવે આગળ વાત કરીએ તો 75મા પ્રજાસત્તા પર્વ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ એકતાનગર ખાતે પર્વની ઉજવણી મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કરાયું હતું. મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી ઉપસ્થિત પ્રવાસીઓને સંબોધન કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પટાંગણમાં સવારે 9:30 કલાકે ધ્વજ વંદન કર્યા બાદ ઉદિત અગ્રવાલે પરેડ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રવાસીઓને પણ ઉમટી પડ્યા હતા અને પર્વમાં જોડાયા હતા. જ્યારે જિલ્લા કક્ષાનું ધ્વજવંદન ભારતના 75મા પ્રજાસત્તાક પર્વની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી સાગબારા ખાતે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લાની પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. પ્રભારી મંત્રી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. સાગબારા ખાતે આવેલી નવરચના માધ્યમિક શાળાના પટાંગણમાં યોજાયેલ આ કાર્યક્રમ વેરા જિલ્લાની વિવિધ સુરક્ષા પાંખોના જવાનો દ્વારા પરેડની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા યોજનાકીય માહિતી આપતા ટેબ્લો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર કર્મયોગ્યનો પ્રભારી મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગના વિવિધ સપ્લાન્ટું સે શિસ્તબદ્ધ પરેડ થકી સેવા સુરક્ષાની ઝાંખી કરાવી હતી. જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલ 13 જેટલા ટેબ્લોનું પણ નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વે મેડ સ્કૂલ પાર્ટ નવરચના હાઈસ્કૂલ સાગબારા અને સેલંબા હાઈસ્કૂલ સેલંબાના વિદ્યાર્થીઓએ દેશભક્તિનો ભાવ જગાવતી કૃત્યો રજૂ કરી અનોખું આકર્ષણ જમાવ્યું હતું. આ પરેડ અને સંસ્કૃતિ કાર્યક્રમમાં ઉત્તમ પ્રદર્શન કરનાર ટીમને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરાયા હતા અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. દીપક જગતાપ, જયદેશ ટીવી, રાજપીપળા.